ओ एम बिंदु लेवामां आवे तो ओ एम अहीं ओ एम छेदे છે એમ બિંદુએ, તો આ ઓ એમ રેખા પર ઓ એ અને ઓ બી, તો અહીંયા એ એમ ઓ બી એમ ઓ બંને ખૂણા કેવા થઈ ગયા સરખા આ વિધાનથી. હવે ખૂણો એ એમ ઓ અને ખૂણો બી એમ ઓ એક જ જીવા એ બી પર આવેલા હોવાથી રૈખિક જોડ ના પરસ્પર પૂરક કોણ છે? બરાબર, તો બંનેનો સરવાળો કેટલો થાય? 180 ખૂણો એ એમ ઓ વત્તા ખૂણો બી એમ ઓ બરાબર 180, જ્યાં ખૂણો એ એમ ઓ બી એમ ઓની જગ્યાએ પણ આપણે કયો મૂકી દઈશું? ખૂણો એ એમ ઓ, એના બરાબર 180. તો 2 ખૂણો AMO બરાબર 180, તો ખૂણો AMO બરાબર 180/2 બરાબર 90, અને ખૂણો BMO પણ કેટલા થાય? 90 અંશ. તો ખૂણો AMO તથા ખૂણો BMO બરાબર 90 અંશ હોવાથી કહી શકાય કે રેખા જીવાને લંબ છે. બરાબર, કાટખૂણો બનાવે છે, માટે રેખા ઓ એમ લંબ જીવા એ બી આ સાબિત થાય. તો આની પણ સાબિતી આટલી જ રહેશે. બરાબર, 3 પ્રમેયથી આપણે 10.1, 10.3, 10.4. હવેનો જે પ્રમેય છે 10.5, એ પ્રમેય છે કે આપેલ 3 અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. એક જ વર્તુળ પસાર થાય છે બરાબર. હવે જો 3 અસમરેખ બિંદુઓ હોય એમાંથી માત્ર એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય, અહીં બિંદુ એ બી સી આ 3 અસમરેખ બિંદુઓ કહેવાય બરાબર, એમાંથી પસાર થતું એક વર્તુળ દોરી શકાય, એનો મતલબ કે આ 3 બિંદુઓ વર્તુળ પર આવેલા બિંદુઓ હોવા જોઈએ. આવી રીતે તો 3 અસમરેખ બિંદુમાંથી એક જ વર્તુળ પસાર થાય બરાબર, આ વિધાન મોસ્ટ IMP શોર્ટ ક્વેશ્ચન MCQ ખરા ખોટા અથવા ખાલી જગ્યા ગમે ત્યાં આવે, પણ આ વિધાન 1 માર્ક્સ માટે જ IMP છે, આ પ્રમેય સાબિત કરવાનો નથી. આ વિધાન ખાસ યાદ રાખો, 3 અસમરેખ બિંદુ હોય એમાંથી કેટલા વર્તુળ પસાર થાય? ફક્ત એક જ, એક અને માત્ર એક જ વર્તુળ પસાર થશે. અને આનાથી ઉલટું, જો એક જ બિંદુ હોય તો તેમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય છે. એક બિંદુમાંથી પસાર થતા વર્તુળની સંખ્યા અસંખ્ય છે બરાબર, પરંતુ 3 બિંદુ હોય અસમરેખ તો એમાંથી પસાર થતા વર્તુળની સંખ્યા ફક્ત એક જ છે, એકથી વધારે વર્તુળ એમાંથી પસાર થઈ શકે નહીં.